श्री ओदोदीप ग्रुप ऑफ स्कूल्स धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 8 भारतनी समस्याओं अने उपाय भाग 1 प्रकरण 8 भारतनी समस्याओं अने उपाय देशनी आंतरिक समस्याओं सारांश अपना भौतिक साधनों बदलाया छे पण प्रजानी केटलीक आंतरिक बाबतों में अपेक्षित बदलाव थयो नथी। प्रमाणिकता नैतिकता नागरिकनी फरजों परिवहननी जागरूकता पर्यावरण सुरक्षा वैज्ञानिक अभिगम तरफी वलण वगैरह में हजू उदासीनता जोवा मळे छे। आजे पण समाज वहमो निरक्षरता अज्ञानता अने अंधश्रद्धामांथी संपूर्णपणे बहार आव्यो नथी। सैद्धांतिक समझ भारतीय समस्याओं माळखागत स्वरूप जाणीए तेनी आंतरिक समस्या विषे विगते जाणीए। भारतीय समस्याओं माळखागत स्वरूप नीचे मुजब छे। आंतरिक समस्या प्रादेशिक समस्या सीमावर्ती समस्या कुदरती समस्या। आंतरिक समस्या में वस्ती वधारो निरक्षरता मोंघवारी गरीबी बेकारी शहरीकरण सांप्रदायिकता भ्रष्टाचार अने आतंकवाद। प्रादेशिक समस्या में भाषावाद अने प्रदेशवाद। कुदरती समस्या में पूर दुष्काळ भूकंप तूत सुनामी ज्वाळामुखीनो स्फोटन। वस्ती वधारो जेमा आपणे वस्ती विस्फोट विषे समजशुं। मोटा भागनी समस्याओनो मूळ वस्ती विस्फोट छे। वधती वस्ती सामे साधन सुविधाओ वधारवी पड़े आम तेने लीधे ज देशमां थयेली प्रगति ओछी देखाय छे। वस्ती वधारना लीधे केटलीक मानवसर्जित समस्याओ पैदा थाय जेम के पर्यावरणीय प्रदूषण वस्तीनी गीचताथी रहेठाण पाणी तबीबी सेवाओ शिक्षण रोजगार बेकारी त्रासवाद भ्रष्टाचार वगैरह आती वस्ती वधाराने रोकवा नियंत्रणकारी पगला लेवा पड़िया छे। भारत में 2001 नी वस्ती गणतरी मुजब 102 करोड़ जेटली वस्ती हती जे आजे 2011 में 121 करोड़ जेटली थई छे एटले के 18.14 करोड़ वधारो थयेल छे। 1951 થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ નીચેના ટેબલ અને ગ્રાફ દ્વારા જાણીએ। વર્ષ વસ્તી વૃદ્ધિ કરોડમાં વર્ષ 1951 વસ્તી વૃદ્ધિ 31.60 વર્ષ 1961 વસ્તી વૃદ્ધિ 43.92 વર્ષ 1971 વસ્તી વૃદ્ધિ 54.81 વર્ષ 1981 વસ્તી વૃદ્ધિ 68.33 વર્ષ 1991 વસ્તી વૃદ્ધિ 84.64 વર્ષ 2001 વસ્તી વૃદ્ધિ 102.87 વર્ષ 2011 વસ્તી વૃદ્ધિ 121.01 નિરક્ષરતા નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ હોવાથી નવા વિચારો શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે। શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો અભિપ્રાયો ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે। આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું પરંતુ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે। 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું। અટકાવવાના ઉપાયો સમાજમાં આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે તેથી નિરક્ષરતા કલંકરૂપ છે જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે જેમ કે 6 થી
14 वर्ष सुधी फरजियात सार्वत्रिक शिक्षण, शिष्यवृत्ति, मध्यान्ह भोजन, पूर्व प्राथमिक शिक्षण, कन्या केळवणी ने लगती खास योजनाओं, आश्रम शालाओं, विद्यादीप योजना, आदर्श निवासी शालाओं, निरंतर शालाओं, निरंतर शिक्षण तेमज 2009 थी RTE राइट टू एज्युकेशन शिक्षण प्राप्तिनो हक बधा माटे अमल में मुकवामां आवे छे। भारत में ईस्वीसन 2001 में 30.86% निरक्षरतानो प्रमाण हतुं, ज्यारे ते घटी ईस्वीसन 2011 में 20.87% जेटलुं थयुं छे। मोंઘવારી અને ગરીબી સારાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો, શિક્ષણ સંસ્થાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે। પરંતુ વધતી જતી મોંઘવારી અને ગરીબી અવરોધરૂપ બની રહ્યા છે। સૈદ્ધાંતિક સમજ મોંઘવારી જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને મોંઘવારી કહે છે। દૈનિક જરૂરિયાતોની કેટલીક વસ્તુના ભાવવધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળતી હોવાથી મોંઘવારી એ સામાન્ય પ્રજા માટે શિરદર્દ સમાન બની છે। મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે, જેને કારણે જીવનધોરણ નિમ્ન બનતું જાય છે અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે। અટકાવવાના ઉપાયો કાળાબજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટે જવાબદાર પરિબળો છે, તેથી તેને રોકવા સામાન્ય પ્રજાએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ। ગરીબી ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ ગરીબ છે તે કેવી રીતે જાણી શકાય અથવા તે જાણવાનો માપદંડ શું? કોઈપણ વ્યક્તિ રોટી, કપડાં અને મકાન જેવી જીવનની મહત્ત્વની જરૂરિયાતોથી વંચિત રહેતો હોય તો તેને ગરીબ કહે છે। દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેવાની સ્થિતિને ગરીબી કહેવાય છે। ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે। લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે। ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો, ઉદ્યોગ ધંધાના વિકાસ તેમજ રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે। ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે। BPL બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખાની નીચે જીવતા લોકો જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય। ભ્રષ્ટાચાર અને બેકારી સારા સમાજનો વિકાસ કરવામાં અવરોધરૂપ ભ્રષ્ટાચાર અને બેકારી પણ છે। ભ્રષ્ટાચાર માટે ક્યારેક નાગરિકો જ તેને પ્રોત્સાહન આપે છે, જેને કારણે ભ્રષ્ટાચાર આટલો વકરી રહ્યો છે। આમ લાલચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે। સૈદ્ધાંતિક સમજ ભ્રષ્ટાચાર સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહે છે। ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે। કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાના સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજમાં મોટામાં મોટું દૂષણ છે। ભ્રષ્ટાચારની અસરો
भ्रष्टाचार थी देशना तेमज व्यक्तिगत मूल्यों पर घनी खराब असरो पड़े छे। मानव अधिकारों भंग थाय छे, राष्ट्रनो विकास अवरोधाय छे, नैतिक मूल्यों हास थाय छे, मोंघवारी ने पोषण मळे छे, कायदा कानून प्रत्ये विश्वास घटे छे अने सगावात पोसाय छे, मानवीय विश्वास अने श्रद्धा घटे छे। अटकावाना उपाय भ्रष्टाचारना दूषण ने दूर करवा 1988 थी भारत सरकारे कायदाने जोगवाई करेल छे, तेमज 1964 मां लांच रुश्वत विरोधी ब्यूरोनी रचना करेल छे जे भ्रष्टाचारनी तपास करे छे, नागरिकोने आ समस्याना उकेल माटेनुं मार्गदर्शन आपे छे। बेकारी बेरोजगारी आजना वैज्ञानिक युगमां अद्यतन टेक्नोलॉजीथी बेकारीमां वधारो थयो छे, जेम के कॉम्प्यूटराइज कार्यप्रणालीथी सारी गुणवत्तावाळुं काम झड़पी बन्युं, तेमज गामडाओमां खेतीमां यांत्रिकरण थतां खेतमजूरो माटे रोजीरोटीनो प्रश्न विकट बन्यो छे। તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા જેથી ગામડા તૂટતા થયા છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ નોકરી કે રોજગારીની તકો પૂરતી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે, શહેરમાં વસ્તી ગીચતા વધી જાય છે તેથી પાણી રહેઠાણ વાહનવ્યવહાર સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ વિશે પ્રશ્નો ઊભા થયા છે, ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે। 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે। અટકાવવાના ઉપાય આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેના દ્વારા પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે। 1. ખાસ આવાસ યોજના, 2. મફત શિક્ષણ, 3. પીવાનું શુદ્ધ પાણી, 4. સ્વચ્છતા, 5. તબીબી મોબાઈલ વાન સેવા, 6. ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા, 7. પોષણયુક્ત આહાર યોજના। આઝાદી બાદ ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું, જેને કારણે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો ઉદ્ભવ થયો અને આ વ્યવસાયની ઉત્પાદકતા પણ વધી। આતંકવાદ સારાંશ આતંકવાદ વૈશ્વિક સમસ્યા હોવાથી એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે, શાંતિ અમન ભાઈચારો તથા દેશની આબાદીને છિન્નભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિનું હિંસક કૃત્ય છે। આતંકવાદ મોટે ભાગે હિંસા અને ધૃણા ફેલાવે લોકોમાં ભય પેદા કરે છે, તેમજ તેનો ઉદ્દેશ ક્યારેય પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી। સૈદ્ધાંતિક સમજ આતંકવાદ મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી ધાક ધમકી હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે, ઉપરાંત આવું કૃત્ય કોઈપણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે। આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈપણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે, જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પર હુમલો વગેરે। આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે કોઈ ધર્મ નથી, માત્ર વેરભાવને લક્ષ્યને લેવામાં આવે છે। અટકાવવાના ઉપાયો નાગરિકોએ હિંમત અને દક્ષતા રાખીને મક્કમ બનવું જોઈએ, દેશના ગુપ્તચર તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ, લોકોએ સુરક્ષા દળોને સહકાર આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ, લોકોને મુસાફરીમાં કે જાહેર સ્થળોના મેળાવડાઓમાં ચેતતા રહેવું, તેમજ ખોટી જાહેરાતો કે અફવાઓથી અલિપ્ત રહેવું, સીસીટીવી કેમેરા અને મેટલ
डिटेक्टर जेवा उपकरणोथी सुरक्षा दळोने सुसज्ज करवा जोईए। विद्यार्थी मित्रों, आ प्रकरण अहीं समाप्त थाय छे।